नेह निभावन है कठन सबसे निभवन ना चढ़वो मोम तुरंग पे चलवो पावक मा। कवि कहे छे के प्रीत निभावी एटली कठिन छे के बद्धा थी निभावी नथी शकाती। आ काम मुश्किल छे कारण के मीणना घोड़ा ऊपर बेसीने अग्नि पर चालवानु होय छे। आवीज एक प्रीत नी वात आजे आपणे सांभळवाना छीए जेने ડાહ્યાલાલ બ્રહ્મભટ્ટે ગુજરાતની લોક કથાઓમાં પ્રીતળી પરભવની શીર્ષક હેઠળ સ્થાન આપેલું છે। ગામ આખાયમાં હાહાકાર મચી ગયો છે। ચોરે ને ચોટે વાટે ને ઘાટે એક જ વાત સાંભળવા મળે છે કે દલીલચંદ શેઠનો સાત ખોટનો દીકરો શંકરચંદ સાત ઘર વચ્ચે એકનો એક પુત્ર પરણવા જતા માહેરામાં જ પોખતી વખતે જ સાપ કરડવાથી મરણ પામ્યો છે। તેણે મા બાપ ને આ જગ્યાએ પરણવાની ના કહી હતી પરંતુ મા બાપે તેનું કહ્યું માન્યું નહીં અને આખરે પેટ ભરીને પસ્તાવાનો વારો આવ્યો છે। દલીલચંદ શેઠ અગાઉ તો સાધારણ સ્થિતિના હતા પરંતુ ભાગ્ય દેવીએ યારી આપતા તેઓ સારા પૈસા પેદા કરી શક્યા હતા, તેથી મુંબઈ જેવા શહેરમાં સારા એવા કારખાનાના માલિક થયા હતા। છોકરો પણ સ્વરૂપનો અવતાર હતો। શેઠની સાથે સાથે વાણિયા શાહી લાલ કસબી પાઘડી પહેરી બહાર નીકળે તો બે ઘડી જોઈ રહેવાનું મન થાય। આવો એકનો એક છોકરો અચાનક સાપ કરડવાથી મરે એ તો ગજબ જ થઈ ગયો ગણાય ને। નાગ ડસીને કોણ જાણે ક્યાં જતો રહ્યો એનો ક્યાંય પત્તો ન લાગ્યો। બે દાંત બેસાડ્યા હતા અને ત્યાંથી લોહી નીકળ્યું હતું। દલીલચંદ શેઠ તો પુત્રને સર્પદંશ થયાનું સાંભળીને જ બેભાન બની ગયા હતા। એમની પત્નીની પણ એવી જ સ્થિતિ હતી। સાપ ઉતારનારા ભુવાઓ અને તાંત્રિકોની કોઈની કારી ફાવતી નહોતી। એકમાત્ર શંખેશ્વરના પ્રખર સાપ ઉતારનાર રાવજી શ્રી રૂખનાથજી આવ્યા નહોતા। આસપાસના પંથકમાં આ રાવજી એક સમર્થ સાપ ઉતારનાર તરીકે જાણીતા હતા। ગમે એવા ભયંકર નાગનું ઝેર પણ તેને ત્યાં બોલાવી મંગાવી ચૂસી લેવા ફરજ પાડતા હતા એમ લોકોમાં બોલાતું। એમના વિશે એમ પણ લોકવાયકા હતી કે એક વખત રાવજી કોઈ શુભ કામ માટે બારગામ જતા હતા। એમની સાથે એમના એક બે સંબંધીઓ પણ હતા। ગામ બહાર નીકળતા જ એક કાળો નાગ આડો ઉતરવા ચાલ્યો આવતો હતો। એ જોઈ એમના એક સંબંધીએ બૂમ પાડી, રૂખનાથજી જોવો પેલો આપણે આડો ઉતરે છે। આ સાંભળીને તરત જ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા અને નીચેથી ચપટી ધૂ લીધી, મંત્ર ભણી એની સામે નાખી એટલે ઉભો રહ્યો। પછી રાવજી ઘોડે સવાર થઈ ચાલ્યા એટલે એમની પાછળ પાછળ પેલો સાપ પણ ચાલવા લાગ્યો। પેલા સંબંધીઓએ આ જોઈ રાવજીને તે બાબતે કહ્યું ત્યારે તેમણે કીધું, છો ને આવે। પછી રાવજીને જે ગામ જવું હતું એ ગામ આવ્યું એટલે ઘોડા ઉપરથી ઉતરી તેઓ નીચે ગયા અને ચપટી રેત લઈ અને એક ઝાડા પાસે આવીને ઉભા રહ્યા। સાપ ત્યાં આવ્યો એટલે મંત્રીને ચપટી નાખી, આથી સાપ એ ઝાડામાં ભરાઈ ગયો। પછી રાવજી તે ગામે કામ પતાવી અને સાંજના પાછા વળતા પેલા ઝાડા પાસે આવી અને મંત્ર ભણી ચપટી રેત નાખી એટલે સાપ બહાર નીકળ્યો અને તેમની પાછળ પાછળ ચાલતો થયો। પછી એના રહેઠાણનું સ્થળ આવતા રાવજીએ નીચે ઉતરી મંત્ર ભણી રેત નાખી એટલે પ્રથમ જે સ્થળેથી સાપ આવ્યો ત્યાં તે ચાલ્યો ગયો। આવા સમર્થ મંત્ર શાસ્ત્રી રાવજીને તેડવા ઘોડા ઉપર માણસ આવ્યો હતો અને તેમની કાગને ડોળે રાહ જોવાતી હતી। એવામાં જ બહાર બેઠેલા માનવ સમૂહમાં હર્ષનો અવાજ થયો, રાવજી આવ્યા, રાવજી આવ્યા। રાવજી આવતાની સાથે જ તે છોકરાને થયેલો દંશ જોઈ લીધો અને તરત પાણી મંગાવી ઠંડા પાણીએ સ્નાન કરી એક વસ્ત્ર પહેરી લઈ તે છોકરાને એમની સમક્ષ ચત્તો પાઠ સુવાડી મંત્રો ભણવા માંડ્યા, પણ કઈ વેડ્યું નહીં। લોકો અધ્ધર શ્વાસે રાવજીની આ ક્રિયા જોઈ રહ્યા હતા। ટાંકણી પડે તો જ સંભળાય એવી નિસ્તબ્ધતા ચારેય બાજુ વ્યાપી ગઈ હતી। રાવજીએ અનેક પ્રયત્નો કર્યા છતાં એમની કઈ કારી ફાવી નહીં। આ વખતે છોકરાની માતા અને પિતા ભાનમાં આવેલ હતા। તે રાવજી પાસે નીગળતી આંખે આવી અને આજીજી કરતા હતા, રાવજી અમારા સાત સાત ઘરના તાળા વસાઈ જાય છે ઓ, માટે કોઈ પણ ભોગે મારા છોકરાનો જીવ બચાવો, ગમે એટલા પૈસા લ્યો પણ મારા આંધળાની લાકડી રૂપ આ છોકરાને બચાવો। રાવજીએ શેઠ તથા શેઠાણીને આશ્વાસન આપ્યું કે તમારા છોકરાને જરૂર સારું થઈ જશે, પરંતુ એ પોતે જાણતા હતા કે સાપ ખૂબ ભયંકર હતો અને ઉતરવા માંગતો જ નહોતો। લોકો જુદી જુદી વાતો કરતા હતા, કોઈ કહેતું હતું કે બિચારા ગરીબના નિહાહા લીધા એટલે આમ થયું, છોકરાને કન્યાની ક્યાં કમી હતી, એને તો ગમે ત્યાંથી બીજી કન્યા મળી જાત, છતાં પેલા ગરીબની સગાઈ ભંગાવીને હું કરવા કન્યા લીધી। રાવજી અનેક તરકીબો ઉજવાવી પણ ન તો ઝેર ઉતર્યું કે ન તો છોકરો કઈ બોલ્યો। રાવજી પોતે રાધનપુર પંથકમાં આવેલા જૈનોના મહાન તીર્થધામ શંખેશ્વરના વતની બ્રહ્મભટકોમના હતા। એ ગમે એવો વિષધર નાગ પણ ઉતારતા અને તે બદલ કઈ પણ ફી ન લેતા, પણ અહીંયા એમનો કોઈ ઉપાય કામ નહોતો આવતો, આથી છેવટે એમણે ભયંકર ઉપાય અજમાવ્યો।
સર્પદંશ થયેલા વણિક પુત્રને ત્યાં આગળ આવેલા એક લીમડાના વૃક્ષ સાથે દોરડાથી બાંધીને પછી એના મોઢા ઉપર પાણી છાંટી રાવજીએ હાથમાં કાળા મરીનો દાણો લઈ મંત્ર ભણવા માંડ્યો. પછી એ મરીનો દાણો દેતવામાં નાખ્યો. આથી તરત તે છોકરો હલ્યો અને પોપટની માફક બોલવા લાગ્યો, રાવજી મને શા માટે હેરાન કરો છો? હું આ છોકરાને કદાપી કાળે ઉતરવાનો નથી. ગમે ઉપાય અજમાવો તો પણ હું ઉતરવાનો નથી, માટે મને હેરાન કરશો નહીં. ભાઈ તું કોણ છે અને શા માટે આ છોકરાને કરડ્યો છે? એને તારો હું ગુનો કર્યો છે એ તો મને કે. રાવજી હું એક વણિક પુત્ર છું, એને મારો ભયંકર ગુનો કર્યો છે અને તે કારણે મેં એને કરડીને મારા વેરની વસૂલાત કરી છે. એવી તે તમારે વચ્ચે કેવા પ્રકારની દુશ્મનાવટ હતી જેથી તારે સર્પ થવું પડ્યું અને એને ડસીને વેરની વસૂલાત કરવી પડી? સાંભળો રાવજી, મારી કથની ઘણી લાંબી છે. હું એક વણિક પુત્ર હતો. અગાઉ તો મારા પિતાની સ્થિતિ સારી હશે, પરંતુ પાછળથી તદ્દન ખરાબ થઈ ગયેલી. મારી વિધવા માતાએ મને ખૂબ દુઃખ વેઠીને ઉછેર્યો. મારી બાલ વયમાં જ મારા જ ગામના એક ગરીબ વણિકની કન્યા સાથે મારું સગપણ કરવામાં આવેલું હતું. આમ તો અમારું કુટુંબ તે કુટુંબની કન્યા સ્વીકારે પણ નહીં, પરંતુ મારા પિતા અને કન્યાના પિતા નાનપણમાં સાથે ભણેલા એટલે એ નાતે કન્યાના પિતાએ દબાણ કરવાથી રૂપિયો લીધેલો અને સગપણ ઘણા વર્ષ સુધી ચાલ્યું હતું. તે દરમિયાન કન્યાના પિતા મુંબઈ ગયા ને ત્યાં ખૂબ સારું ધન કમાયા. તે ખૂબ પૈસાદાર થયા એટલે હવે મારા જેવા ગરીબ હાલતના આવા છોકરા સાથે પોતાની દીકરીના લગ્ન કરતા તે અચકાયા. અમારી કોમમાં સગાઈ તૂટતી નથી, પરંતુ પોતાના પૈસાના જોરે આ નરાધમ ધનિકે મારી સાથેનું સગપણ તોડ્યું. મેં તથા મારી માતાએ આ શેઠને ખૂબ સમજાવ્યા. મારી માતા રડી પડી. એણે કહ્યું, શેઠ અમે જ્યારે તમારી દીકરીનો રૂપિયો લેવા આનાકાની કરતા હતા ત્યારે તમે નાનપણની મિત્રતાનો દાવો આગળ ધરી દબાણ કર્યું હતું, પણ હવે તે મિત્રતાની કલ્પના ક્યાં અદ્રશ્ય થઈ ગઈ? શા માટે તમે આમ ગરીબની આબરૂ લો છો? એ વખત જુદો હતો ને આજ જુદો છે. તારા જેવી ભિખારણને ત્યાં મારી છોકરી શું કરે? એણે જવાબ આપ્યો, શેઠજી જરા ઈશ્વરનો તો ડર રાખો. તમે નાનપણનું સગપણ તોડી નાતમાં નવો ચીલો પાડી અને ગરીબ ગરબાનું નિકંદન કાઢો છો. ચાહે તો ઘર જમાઈ તરીકે એને રાખો, પરંતુ મારા દીકરાનું સગપણ અમારી ગરીબીને કારણે તોડો નહીં. એ તો વેળા વેળાની છાયડી છે, માટે વિચાર કરો શેઠજી, વિચાર કરો. હું તમને ખોળો પાથરીને કરગરીને કહું છું કે માત્ર ગરીબીને કારણે અમને તરછોડશો નહીં. આમ અનેક રીતે મારી માતાએ આજીજી કરી, છતાં પણ તે નરાધમ માન્યો નહીં અને અમારું અપમાન કરી કાઢી મૂક્યા. અમે ઘરે જઈ મા દીકરો ખૂબ રેડ્યા અને મારી માતાનું હૃદય ભાંગી પડ્યું. તે દિવસથી જ તે માંદગીમાં પટકાઈ અનાજ લેવાનું બંધ કર્યું અને માત્ર 2-3 દિવસની માંદગી ભોગવી મરણ પામી. બસ ખલ્લાસ, આ અફાટ સંસાર સાગરમાં હું એકલો અટૂલો રહ્યો. મને કઈ જ ગમ ન પડી કે હું શું કરું, ક્યાં જાઉં. મેં શેઠની મુલાકાત લીધી પણ કઈ વળ્યું નહીં, અને એણે પોતાની દીકરીનું સગપણ આ ધનવાન છોકરા સાથે કર્યું. માત્ર ધનના કારણે મારું સગપણ તોડ્યું, બાકી બીજી બધી રીતે હું એનાથી ઉત્તમ જ હતો. છતાં હું આ છોકરાના બાપ પાસે ગયો અને મારી હકીકત રજૂ કરી અને કીધું, શેઠજી આપ તો ધનવાન છો, આપના દીકરાને તો 1 કરતા 81 કન્યાઓ મળશે, પરંતુ મુજ રંકની કન્યા આપ શા સારું આની સાથે પરણાવો છો? પરંતુ તેણે મારું કેવું સાંભળ્યું નહીં અને મને એકદમ ધુત્કારી ગાળ્યો. મારું મગજ કહ્યું કરતું નહોતું, ખાવાનું ભાવતું નહોતું. મને તો છોકરાનું ખૂન કરવાની વૃત્તિ થઈ આવી, પરંતુ તે ઈચ્છા કઈ પર આવે એવું હતું નહીં અને વેરની ધૂનમાં મેં આપઘાત કરી મારો અંત આણ્યો. મરીને સર્પયોનીમાં ભટકવા લાગ્યો. એમના કુટુંબમાં કંઈક આવજોગ આવવાથી 2 વર્ષ લગ્ન બંધ રહ્યા. હું એમની આસપાસ જ ભમતો હતો. આ વર્ષે લગ્ન લેવાયાથી અહીંયા આવી પરણતા પહેલા જ ડસીને મારું વેર લીધું છે અને હજુ પણ જાહેર કરું છું કે આ બાઈનું જેની જેની સાથે લગ્ન લેવાશે એ દરેકના હું પ્રાણ લઈશ. બોલો રાવજી, હવે આમાં મેં ખોટું શું કર્યું છે? આ વાત સાંભળી રાવજી તેમજ એકઠા થયેલા લોકો સૌ આશ્ચર્ય પામ્યા. આ બધો તમાશો જોવા વર અને કન્યા પક્ષના તમામ માણસો એકઠા થઈ ગયા હતા. કન્યાના ઘર આગળ જ બનાવ બનેલો હોય તે કન્યા પણ અહીંયા આવી હતી અને એ સાંભળતી હતી. આ વાત સાંભળી અનેક માણસો તે સાપ બનેલા વણિક પુત્રની દયા ખાવા લાગ્યા. અનેક લોકો એની વેર લેવાની વૃત્તિને નિંદવા પણ લાગ્યા. રાવજીએ તેની સઘળી વાત સાંભળી લીધા બાદ થોડીક વાર રહી અને મંત્ર ભણી પાણી છાંટ્યું ને કહેવા લાગ્યા, ભાઈ તે જે હકીકત કહી તે ઠીક છે, પરંતુ કન્યાના બાપે તારું સગપણ તોડ્યું એમાં છોકરાનો શો દોષ? તારે વેર લેવું હતું તો કન્યાના પિતાને કરડવું હતું, પરંતુ આ છોકરાને શા માટે કરડ્યો? રાવજી
તમે મારી હકીકત પૂરી સમજ્યા નહીં. છોકરો ઉંમર લાયક હતો, એને જો પરણવાની ના પાડી દીધી હોત તો મારે આપઘાત કરવો જ ન પડે અને આ પ્રસંગ પણ બને જ નહીં. એટલે આને ડસીને મેં આડકતરી રીતે કન્યાના પિતા, વરના પિતા, કન્યા અને વર તમામના ઉપર વેર લીધું છે. તો તારે છોકરાને રૂબરૂ મળીને ખુલાસો કરવો જોઈતો હતો. છોકરો મરતા સાત ઘરે તાળા વસાઈ જાય છે, આટલા માટે તો વિચાર કર. સાત સાત ઘરના નખો જ નીકળી જાય માટે ઉતરી જા. ના રાવજી, એ તો હવે નહીં થાય. મારી રીસ હજી ઉતરી નથી. હજી તો તે કન્યાના જ્યાં જ્યાં સગપણ થશે ત્યાં ત્યાં હું જઈશ અને મારું વેર લઈશ. ભાઈ, આવું તને નો શોભે. આટલી બધી રીસ વાણિયાના છોકરાને નો શોભે. ઉતરી જા, હવે હદ થઈ ગઈ. સાત સાત ઘરે તાળા વસાઈ જાય છે. વાણિયામાં તો ક્ષમાનો ગુણ જોઈએ. તારું વેર પૂરું થઈ ગયું છે. હવે તું આ કન્યાને પરણી શકે એમ નથી. અને તે આવો જબ્બર દાખલો બેસાડ્યો છે કે હવે આવા પ્રસંગ તારા આ ગામમાં તો ફરીથી ક્યારેય બનશે જ નહીં. માટે હવે તારી વેર વૃત્તિ છોડી દે અને ઉતરી જા. ના રાવજી, એવું તો દબાણ કરશો જ નહીં. અમારી સર્પયોની ક્ષમા આપવામાં તો ભાગ્ય જ માને છે. અમે તો વેરના ભૂખ્યા જીવો, માટે એ વાત તો જવા દો. મારો એક અંકોડો તો તમે બાળી નાખ્યો, વધુ હેરાન ન કરો. ભાઈ, હું તને ઉતાર્યા વગર તો જંપીશ નહીં. જો તું નહીં ઉતરે તો એક પછી એક તમામ અંકોડા બાળી નાખીશ. આમ કહી એમણે બીજો મરીનો દાણો લીધો અને મંત્રીને દેતવામાં નાખ્યો. લીમડાને જાડે બાંધેલ છોકરો જરા ઊંચો નીચો થયો પણ બોલ્યો નહીં. આથી રાવજીએ ત્રીજો દાણો લઈ દેતવામાં નાખતા છોકરો પાછો બોલવા લાગ્યો. રાવજી, શા માટે તમે મને બાળી રહ્યા છો? તમે મને બાળી નાખશો તો પણ ઉતરવાનો તો નથી જ. એમની સાથે કદાચ હું પણ મરી જઈશ, પણ ઉતરીશ તો નહીં. મરીને ફરી સર્પ થઈશ અને ફરી મારું વેર લઈશ, પણ તેમને છોડીશ તો નહીં જ. ભાઈ, એમ કરવાથી તારા હાથમાં શું આવશે? જો આ છોકરાના માતા પિતા પણ રડી રહ્યા છે, કન્યા પણ રડી રહી છે, તને જરા પણ દયા નથી આવતી? આ સાંભળી કન્યાના પિતા ત્યાં આવ્યા અને આજીજી કરી દયાની ભીખ માંગવા લાગ્યા. એ વખતે તો હું સામેથી તમને આજીજી કરતો હતો, ત્યારે દયા ક્યાં ગઈ હતી? આજે તમે દયા દેખાડવાનું કહી રહ્યા છો? ભાઈ, અમારી ભૂલ થઈ ગઈ. આ વાતનું તું કે એ રીતે પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું, પણ હવે તું અમને ક્ષમા આપ અને આ છોકરાને જીવનદાન આપ, કન્યાના પિતાએ કહ્યું. કન્યા પણ ત્યાં આવી પોતાની ખાતર જ્યારે બીજા માનવીનો જીવ જતો હોય અને જગતમાં પોતે ફજેત થતી હોય ત્યારે કઈ છોકરી જીવવાનું પસંદ કરે? તે આંસુ નીકળતી આંખે ત્યાં આવી અને સર્પને ઉદ્દેશીને બોલી. જો મારા જ કસૂરે તમે આમને ડસ્યા હો તો ઉતરી જાઓ અને મને ડસી લ્યો, આથી તમારું વેર વળી જશે. આમાં મુખ્ય ગુનેગાર તો હું છું, માટે મને ડસી આ ફજેતીમાંથી મને મુક્ત કરો. પરંતુ પેલો કઈ જ બોલ્યો નહીં. આથી ફરીથી તે કન્યા કહેવા લાગી. નાનપણથી મારું સગપણ તમારી સાથે થયેલું હતું અને એ સગપણ તમો ટકાવી રાખવા માંગતા હતા, એટલે તમોએ જો મારા ઉપર થોડી ઘણી પણ લાગણી હોય તો આ નિર્દોષ માનવીનો જીવ બચાવી લ્યો અને મને શરમ ભરેલા જીવનમાંથી મુક્ત કરો. હું તમારા સામે જ છું, માટે મને કળી તમારા વેરની વસૂલાત કરો. આ સાંભળી રાવજીએ પણ કહ્યું, ફટ ભૂંડા, હવે જ્યારે આ બાય તને આજીજી કરે છે ત્યારે પણ તારું પથ્થર સમૂહ હૃદય પીગળતું નથી? ધિક્કાર છે તને. આ સાંભળી પેલો વણિક પુત્ર રડી પડ્યો, આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. લોકો આશ્ચર્ય પામ્યા. થોડીક વારે તે સ્વસ્થ થઈ અને બોલ્યો, રાવજી, આ બાઈને મારી આગળથી દૂર લઈ જાઉં, હું ઉતરી જાઉં છું. મારું હૃદય આજે ચીરાઈ જાય છે. મારી વેર વૃત્તિ ઉપર મને તિરસ્કાર આવે છે. જાઓ, વચન આપું છું કે આ છોકરાનું ઝેર ચૂસી લઈ હું ચાલ્યો જઈશ અને ફરી ક્યારેય તેમની વચ્ચે નહીં આવું. ભલે એમનું લગ્ન થવા દો, હવે મને છૂટો કરો. વણિક પુત્રને લીમડાના થડથી છૂટો કરી સુડાવ્યો એટલે તરત એક નાનકડો બાળ સર્પ ત્યાં ઝડપથી આવ્યો અને એને પગે વળગી ડંખ ચૂસી એકદમ ચાલ્યો ગયો. જતી વખતે લોકોએ જોયું તો એની પૂંછડી ટૂંકી થઈ ગઈ હતી, કારણ ત્રણ ચાર અંકોડા રાવજીએ બાળી નાખ્યા હતા. થોડી વારે પેલો છોકરો આળસ મળીને બેઠો થતા છોકરાના માતા પિતા અને સગાવાલા બધા રાવજીને પગે પડ્યા. લોકો પણ આનંદ પામ્યા. રાવજીએ હવે લગ્ન ક્રિયા ઝડપથી આટોપવાનું કીધું, પણ વરના પિતા અને માતા એવા તો દહેશન ખાઈ ગયા હતા કે તે આનાકાની કરવા લાગ્યા. રાવજીએ તેમને હિંમત આપી કે હવે કઈ નહીં બને. દરમિયાન એક આશ્ચર્યકારક ઘટના બની એટલે લગ્ન બંધ રહ્યું. કન્યાએ આ બધાએ બનાવવાનું મનન કરી એવો વિચાર કર્યો કે હવે પોતે લગ્ન કરશે જ નહીં. પોતાની ખાતર જ પોતાના વાગદત્ત પતિએ આપઘાત કરી અને આવું ભયંકર પગલું ભર્યું, અને તે સર્પયોનીમાં પણ તે પોતા પર લાગણી રાખી રહ્યો છે તો શા માટે પોતે એના ઉપર લાગણી ન રાખે? અને સાચું પૂછો
તો તે પણ તેને અંતરથી ચાહતી જ હતી, માત્ર માતા પિતાની હઠ આગળ એનું કઈ ચાલ્યું નહોતું. સંસારમાં મરણનો ભય તો આમે નક્કી જ છે, માટે દીક્ષા લઈ શા માટે કાયાનું કલ્યાણ ન કરવું? આમ વિચારી ત્યાં બધાની રૂબરૂ એને દીક્ષા લેવાનો પોતાનો નિશ્ચય જણાવી દીધો. ઘણા લોકોએ તેને સમજાવવામાં આવી, પણ તે એકની બે ન થઈ. થોડા જ દિવસો પછી એ બાઈની ભાગવતી દીક્ષાનો મોટો વરઘોડો નીકળ્યો, જેમાં આખાય જઈને સમાજે અને ઇતર કોમે સારો ભાગ લીધો. બાઈ દીક્ષા લઈ અપાસરામાં દાખલ થઈ. તેને વળતે જ દિવસે નાનકડો સાપ અપાસરાના ઓટલા પાસે મરેલો મળી આવ્યો. લોકોએ જોયું તો પૂંછડીથી તે ટૂંકો હતો. પેલા જ સાપે સર્પયોની ત્યજી દીધી હતી. મિત્રો, આવી જ બીજી લોક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.